શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 6 વર્ષ પૂર્ણ, 7મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 21 જાન્યુઆરીએ માં ખોડલની સાનિધ્યમાં યોજાયો ભવ્ય ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવનિયુક્ત મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોનું વિશિષ્ટ સન્માન કરાયું. ખોડલધામ માત્ર પાટીદારોની સંસ્થા નથી, પરંતુ સમાજના તમામ વર્ગની આસ્થાનું કેન્દ્ર છે. 2027માં ખોડલધામ ખાતે ભવ્યથી ભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે. નરેશભાઈ પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પ્રકલ્પોની જાહેરાત કરતા નરેશભાઈ પટેલ હજાર લોકોએ લોકડાયરો, ધ્વજારોહણ, યજ્ઞસભા અને મહાપ્રસાદનો લાવો લીધો. ખૂબ જ ટૂંકગાળામાં યાત્રાધામની સાથે સાથે પ્રવાસન ધામ બની ચૂકેલા વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 21 જાન્યુઆરી 2023 શનિવારના રોજ 6 વર્ષ પૂર્ણ થઈને 7મા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે, ત્યારે આ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા 21 જાન્યુઆરીના ઐતિહાસિક અને પાવન દિવસે ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યોનું ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત 6:08 સાંસ્કૃતિક લોકડાયરાથી થઈ હતી. 25થી વધુ લોક કલાકારોએ લોકસાહિત્ય અને હાસ્યરસ પીરસ્યો હતો. આ લોકડાયરાને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો. સમય અંતરે જે યજ્ઞશાળામાં જિલ્લા કન્વીનરો દ્વારા હવન કરવામાં આવ્યો હતો, આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટમાં જોડનાર નવા ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. ત્યારબાદ 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખોડલધામ ખાતે આગમન થયું હતું. મુખ્ય પ્રવેશ દ્વાર ખાતે મુખ્યમંત્રીનું ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મા ખોડલના દર્શન કર્યા હતા, ત્યાં નરેશભાઈ પટેલે મુખ્યમંત્રીને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્ય, ટ્રસ્ટીઓ, સમાજ અગ્રણીઓ ઉપસ્થિતિમાં મંદિરના શિખર પર 52 ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભા સ્થળે મુખ્યમંત્રી અને નરેશભાઈ પટેલની ખુલ્લી જીપમાં આગમન થયું હતું. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ નરેશભાઈ પટેલ અને ખોડલધામ મહિલા સમિતિના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સન્માન બાદ નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યોનું ખેસ પહેરાવી સન્માન કરાયું હતું. આ બાદ ખોડલધામ ટ્રસ્ટ કાગવડમાં જોડાનારા નવા ટ્રસ્ટીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 7મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે 7 સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામ એક વિચાર છે અને ખોડલધામને રાષ્ટ્ર ફલક પર પહોંચાડવાનું છે. 15 વર્ષ પહેલા આ જગ્યા પર કોઈ અસ્તિત્વ ન હતું, પરંતુ અત્યારે આપણે સૌએ રાષ્ટ્રને એક ખોડલધામ પરિસર રૂપી ભેટ આપી છે. આ તકે નરેશભાઈ પટેલે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આભાર માન્યો હતો અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ છેલ્લા 1 વર્ષમાં ટ્રસ્ટને જે પ્રકારે સહયોગ આપે છે તે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આ પ્રસંગે નરેશભાઈ પટેલે ખોડલધામ ખાતે આગામી વર્ષ 2027માં ખોડલધામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે દશાબ્દી મહોત્સવની ઉજવવાની જાહેરાત કરી હતી. સાથે જ ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના આગામી 5 પ્રકલ્પોની જાહેરાત કરી હતી, જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણ કરી શૈક્ષણિક, આરોગ્ય અને રમત જગત ભવનો બનાવવાની જાહેરાત કરાઈ હતી. ખોડલધામ મંદિરે આયોજિત ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખોડલધામ માત્ર પાટીદારોની સંસ્થા નથી, પરંતુ તમામ સમાજના તમામ વર્ગની આસ્થાનું કેન્દ્ર છે. આ સંસ્થાએ સામાજિક સમરસતાનો ભાવ ઉજાગર કર્યો છે અને આ ખોડલધામે નાના મોટા 10 જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. સાથે જ
આ ભવ્ય આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 21 જાન્યુઆરી યોજાયેલા ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમમાં ભારતભરના કન્વીનર, સહકન્વીનર, સ્વયંસેવક ખોડલધામના નેજા હેઠળ કામ કરતી વિવિધ સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થઈ બપોરે 6:15 ખોડલનો મહાપ્રસાદ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જ 4000 જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવાડની પરંપરા મુજબ ફરી એક વખત સ્વયંસેવકના દર્શન થયા હતા. મુખ્યમંત્રીની સાદગીના થયા દર્શન. ખોડલધામ મંદિરે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાદગીના દર્શન થયા હતા. મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી પહોંચવા માટે મુખ્યમંત્રી માટે ઈ વ્હીકલની સુવિધા કરાઈ હતી, પરંતુ મુખ્યમંત્રી ટ્રસ્ટીઓ સાથે પગપારા મંદિર સુધી દર્શન કરવા પહોંચ્યા હતા. આમ મુખ્યમંત્રીના સરળ અને સાદગી ભર્યા સ્વભાવના દર્શન થયા હતા. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. ખોડલધામની પરંપરા મુજબ 21 જાન્યુઆરી દર વર્ષે અહીંયા માતાજીની ઉજવણી થતી હોય છે, ત્યારે 7મા વર્ષના મંગલ પ્રવેશના દિવસે આજે સમાજના દરેક ભાઈ બહેનો સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. અને સામાજિક કાર્ય જ ફક્ત છે, આજે ઘણા બધા ટ્રસ્ટીઓ પણ નવા જોડાવાના છે, એની પણ જાહેરાત થવાની છે. મુખ્યમંત્રીશ્રીનું અને મંત્રીશ્રીનું નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું આજ સન્માન પણ છે. આજે ફક્ત અત્યારે ડાયરો ચાલી રહ્યો છે અને 10 વાગે મુખ્યમંત્રીશ્રીનું આગમન થશે, ત્યારબાદ ધ્વજારોહણ છે અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી સ્ટેજ ઉપર પધારશે અને ત્યાં સન્માનના કાર્યક્રમો અને મુખ્યમંત્રીશ્રીની સ્પીચ અને કાર્યક્રમ પૂર્ણ થશે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.